એવું કહેવાય છે કે જેટલું વધારે તળો એટલું વધારે કકળાટ તમારા ઘરમાંથી બહાર જાય આજે ઘરનું કકળાટ બહાર કાઢવા માટે એક પ્રથા વર્ષોથી ચાલતી આવે છે તે એ છે કે જ્યારે આપણે ઘરમાં વડા પૂરી ખીર બનાવતા હોઈએ છીએ ત્યારે આપણા મમ્મી કે દાદી કે પછી અન્ય કોઈ મહિલા એ ઘરના બહાર નીકળીને તમારા સોસાયટીમાં જે મેદાન છે ત્યાં જઈને ગોળકુંડાળું કરતા હોય છે અને એમાં વડા ખીરને અર્પણ કરતા હોય છે પાણીને પણ અર્પણ કરતા હોય છે પણ આવું કેમ કરવામાં આવે છે આ ખાસ વાત આજે અમે આપને જણાવીશું કે આ પ્રથા કેમ કરવામાં આવે છે સાથે આજના દિવસનું મહત્વ શું છે આજે કેવી રીતે કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ જેના કારણે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે કલેશ છે જે કલેશ જે છે એ આપણા ઘરથી દૂર થઈ જાય આજની આ વિશેષ રજૂઆત એટલે કે કાળી ચૌદસના ચૌદસના આ વિશેષ એપિસોડમાં તમામ વાતો આજે આજે આપણે આપણે કરીશું તો કાળી કાળી ચૌદસ છે જાણીએ અને સાથે આજના દિવસની કેમ બનાવવામાં આવે છે એ તમામ વાતો આપણે જાણીએ આપણી સાથે મિતેશ શાસ્ત્રીજી જોડાઈ ગયા છે મારા શ્રી આપનું સ્વાગત છે આજે કાળી ચૌદસ છે નમસ્કાર નમસ્કાર સૌથી પહેલા તો કાળી ચૌદસનું નું મહત્વ શું છે જી હા ચોક્કસ વાત કરીએ કે આમ તો આપણા હિન્દુ સનાતન શાસ્ત્રમાં દિવાળીનો જ્યારે અવસર આવતો હોય ત્યારે આ ધનતેરસ હોય કાળી ચૌદશ હોય કે દિવાળી આ બધા દિવસો આપણા પાસે ઉત્સવના પર્વ સમાન છે અને વિશેષ કરીને જ્યારે આજે આપણે કાળી ચૌદશ વિશેની વાત કરી રહ્યા છીએ ત્યારે શાસ્ત્રમાં પુરાણમાં અને વિશેષતઃ દેવી ભાગવતમાં મા જગદંબાની આ ચતુર્દશી વિશે ઘણી બધી અલગ અલગ રસપ્રદ કથાઓ અને માહિતીઓ પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ કાળી ચૌદશના દિવસનું મહત્વ એટલું બધું છે કે શાસ્ત્રમાં એક એવી કથા છે કે આ ચતુર્દશીના દિવસે પ્રાતઃકાલે સવારે વહેલા કોઈ વ્યક્તિ ઉભો થાય ચાર વાગ્યાની આસપાસ ઉઠી અને તૈલોદક સ્નાન કરે આપણે પ્રતિ દિવસ જે સ્નાન કરતા હોઈએ એ પ્રમાણે સ્નાન કરવાનું પણ જે જળથી આપણે સ્નાન કરવાના છીએ એ જળમાં તલ નાખવાના અને એ તિલોદકથી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને દક્ષિણ દિશામાં મુખ રાખીને એક તલના તેલનો દીવો કરીને જો યમરાજાનું સ્મરણ કરીને યમરાજાને અર્પણ કરવામાં આવે તો શાસ્ત્રમાં લખ્યું છે કે એ વ્યક્તિને પોતાના ભવબંધનના ફેરામાંથી મુક્તિ તો ચોક્કસ મળે છે પણ સાથે સાથે એના વંશમાં મૃત્યુ પામેલા સમસ્ત પિતૃઓને ભગવાન યમરાજાની કૃપાથી યમયાતના ભોગવવી નથી પડતી તો એવું કહી શકાય કે આજના આ દિવસે અતિ અને શ્રેષ્ઠ ઉત્તમ અવસર પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરે આપ્યો છે કે જો યમરાજાને દીપદાન કરવામાં આવે તો માણસને યમયાતનામાંથી મુક્તિ મળતી હોય છે જી બિલકુલ પણ આપણે જે જોઈએ છે કે આ ચાર પાંચ તહેવારો જે આપણે છે આવે છે દિવાળીમાં ધનતેરસમાં માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ ધન પ્રાપ્તિ કરવા માટે સુખ સમૃદ્ધિ માટે દિવાળાની દિવાળીના દિવસે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ લક્ષ્મીની સરસ્વતીની પૂજા કરીએ છીએ ચોપડા પૂજન કરીએ છીએ નવા વર્ષના લેખા જોખા આપણે શરૂઆત કરતા હોય છે પણ કાળી ચૌદસ કેવી રીતે મનાવવી જોઈએ જી હા ચોક્કસ બહુ બહુ રસપ્રદ પ્રશ્ન છે કારણ કે ધનતેરસ અને દિવાળીની મોટા ભાગને આપણને સૌને ખબર હોય છે પણ કાળી ચૌદશ કઈ રીતે મનાવી તો એક વસ્તુ બહુ મહત્વની આજે હું તમને કહેવા જઈ રહ્યો છું કે ધનતેરસ એટલે લક્ષ્મી માણસના જીવનમાં અનિવાર્ય છે અને કળિયુગમાં તો માણસ એને જ સર્વસ્વ માની બેઠો છે અને દિવાળી એટલે શારદા પૂજન સરસ્વતી બુદ્ધિ એ પણ માણસના જીવનમાં મહત્વની જરૂરિયાતની વસ્તુ છે પણ દર્શક મિત્રો કદાચ મારી વાત સાથે સહમત હશે કે વ્યક્તિ પાસે સંપત્તિ ગમે એટલી હોય જ્ઞાન અને બુદ્ધિ ગમે એટલા હોય પણ કાળી ચૌદશ એટલે મા શક્તિની ઉપાસના શક્તિ એટલે સ્વાસ્થ્ય તમારા શરીરની સુખાકારી અને જુઓ પૈસા હોય જ્ઞાન હોય સમજણ હોય પણ જો તમારું શરીર જ સાથ ના આપે તો એ સંપત્તિ જ્ઞાન પદ કે પ્રતિષ્ઠા આપણા માટે કઈ પણ મહત્વ બીમાર પડે અને અઠવાડિયું એ આરામ કરે અને અઠવાડિયા પછી રસ્તામાં આપણને સામે મળે તો આપણે સહજતાથી પૂછીએ કે કેમ વડીલ હમણાં દેખાતા નહોતા એટલે સામેવાળો માણસ જવાબ આપશે કે અઠવાડિયાથી મને તાવ આવ્યો હતો અને શરીરમાં અણશક્તિ આવી ગઈ હતી મારા શરીરમાંથી શક્તિ જતી રહેલી કોઈ એવું કીધું કે મારા શરીરમાંથી બ્રહ્માજી ગયેલા કે મારા શરીરમાંથી વિષ્ણુ ભગવાન ગયેલા કે મારા શરીરમાંથી શિવજી ગયેલા નહીં માણસ એવું જ કહેશે કે મારા શરીરમાંથી શક્તિ ગયેલી તો માણસના જીવનમાં અતિ મહત્વની કોઈ વસ્તુ હોય તો એ શક્તિ છે એટલા માટે ગુજરાતી પણ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા જો શક્તિ હશે શરીર સ્વસ્થ હશે તો જીવનના બધા જ માર્ગો સુલભ લાગશે જી બિલકુલ ખૂબ સરસ વાત કરી પરંતુ આમાંથી મને એ જાણવાની ઈચ્છા થઈ છે કે આ આપણામાં શક્તિ નથી એવું આપણે કહેતા હોય છે તમે કે હું પણ આપણે ક્યારેક એવું કહેતા હોય છું પણ શક્તિ આપણામાં છે કેટલા પ્રકારની શક્તિઓ હોય છે જી હા બહુ 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 સારી વાત કીધી આમ તો શાસ્ત્રમાં શક્તિના નવ સ્વરૂપ બતાવ્યા છે પણ મુખ્ય સ્વરૂપ ત્રણ છે શક્તિના જેમાં એક છે દ્રવ્ય શક્તિ એટલે માં મહાલક્ષ્મી શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે જ્યારે પણ માણસ ઉપર ઈશ્વરની કૃપા થાય ત્યારે વ્યક્તિ દ્રવ્ય શક્તિ પ્રાપ્ત કરી શકતો હોય છે

ખૂબ સરસ વાત કરી કારણ કે શક્તિ ત્રણ ત્રી દેવીની તમે વાત કરી છે પણ કાળી ચૌદસના લોકો કાળી ચૌદસના દિવસે લોકો એવું માનતા હોય છે કે માતા કાલીની પૂજા કરવી તો શું એવું હોય છે કે આ ત્રિદેવીની પણ પૂજા કરવી અને આ સાથે કયા દેવી દેવતા છે જેમની આજે વિશેષ રીતે ઉપાસના કરવી જોઈએ જી હા બહુ બહુ સારી વાત છે જુઓ દરેક દેવી દેવતાઓની પૂજા કરવા માટે આમ તો આપણા શાસ્ત્રમાં અલગ અલગ દિવસો બતાવ્યા છે જેમ જન્માષ્ટમી આવે તો આપણે કૃષ્ણ પૂજા કરીએ રામનવમી આવે તો ભગવાન રામની પૂજા કરીએ શ્રાવણ મહિનો આવે તો આખો મહિનો ભક્તજનો હર હર મહાદેવનો નાદ કરી શિવ મંદિરે જતા હોય છે એમ આ કાળી ચૌદશને દિવસે મા જગદંબાના બધા જ સ્વરૂપની આપ પૂજા કરી શકો પણ વિશેષત જે શક્તિ સ્વરૂપ છે જે મા જગદંબા રક્તબીજને મારવા માટે અવતાર ધારણ કર્યો

મેં આગળ કીધું એમ આજના દિવસે યમરાજાનું સ્મરણ પૂજન પણ કરી શકો અને આજના દિવસે આપ માં જગદંબાની કૃપા પ્રાપ્તિ માટે નવદુર્ગાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકો શાસ્ત્ર એને પ્રમાણ આપે છે જી બિલકુલ ખૂબ સરસ વાત કરી તમે અને કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ તે પણ ખૂબ સારી વાત કરી પણ આજના દિવસ સાથે કઈ કઈ દંતકથાઓ જોડાયેલી છે તેની આપણે વાત કરીશું થોડીક ક્ષણો માટે રોકાઈએ તો આજે કાળી ચૌદસ છે કાળી ચૌદસના દિવસને લઈને કઈ દંત કથાઓ જોડાયેલી છે પૌરાણિક કઈ કથાઓ આપણને સાંભળવા મળે છે તેની વાત કરીશું એક નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે આજે કાળી ચૌદસ છે અને દરેક જ્યારે તહેવારો આવતા હોય છે ત્યારે કોઈક ને કોઈક પૌરાણિક કથા આપણને સાંભળવા મળતી હોય છે આજના દિવસને લઈને પણ અનેક દંતકથાઓ આપણને સાંભળવા મળે છે પણ આ દંતકથાઓ કઈ છે તે જાણીએ આપણી સાથે જોડાયેલા છે મિતેશ મહારાજ મહારાજજી આજના દિવસને લઈને ઘણી બધી દંતકથાઓ પૌરાણિક સમયમાં પણ આપણે સાંભળી છે કે દરેક તહેવાર આવે ને એટલે કોઈક ને કોઈક દંતકથાઓ આપણને સાંભળવા મળતી હોય છે કાળી ચૌદસની સાથે કઈ દંતકથા સંકળાયેલી છે જી હા બહુ બહુ સારી વાત છે આપણા શાસ્ત્રમાં આપણા દરેક ઉત્સવની સાથે ક્યાંક ને ક્યાંક શાસ્ત્ર જોડાયેલું છે વાત કરીએ કાળી ચૌદશની તો કાળી ચૌદશ માટે પુરાણોની અંદર એવી કથા ઉપલબ્ધ છે કે ઘણા બધા વર્ષો પહેલાં નરકાસુર નામનો એક અસુર હતો જે બહુ જ બળવાન હતો અને પોતાના બળના અને તપના પ્રભાવથી એણે અનેક સંતોને અનેક બ્રાહ્મણોને અનેક ઋષિમુનિઓને અનેક રાજાઓને ખૂબ દુઃખી અને પરાસ્ત કર્યા હતા અને આ નરકાસુરની એક પ્રવૃત્તિ હતી કે એ જે રાજ્યમાં કે જે રાજા ઉપર ચડાઈ કરે એ રાજાને મારી નાખે અને તેના રાજ્યમાં રહેલી દરેક સ્ત્રીઓનું અપહરણ કરી લેતો હતો અને આ બધી જ સ્ત્રીઓનું અપહરણ કરી અને આ નરકાસુર પોતાના બંદીખાનામાં એને પૂરી દેતો હતો ધીરે ધીરે બન્યું એવું કે આ નરકાસુરે આજુબાજુના રાજ્યમાં રહેલા મોટા ભાગના રાજાઓને મારી અને એમની સ્ત્રીઓને પોતાના કેદમાં પૂરી દીધી આ બધી સ્ત્રીઓ દુખી હતી પરેશાન હતી અને સંદગ્ધ હતી ત્યારે આ બધી સ્ત્રીઓએ ભેગા થઈ અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી ભગવાન દ્વારકાધીશના કાને જ્યારે આ અવાજ ગયો ત્યારે ભગવાન પોતે શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને ત્યાં નરકાસુરની સાથે યુદ્ધ કરવા માટે ગયા ભગવાને ઘણા કાળ સુધી નરકાસુર સાથે યુદ્ધ કર્યું આવું શાસ્ત્ર કહે છે અને ભગવાને નરકાસુરને પરાસ્ત કર્યો એનો વધ કર્યો વધ કર્યા બાદ નરકાસુરના બંધનમાં રહેલી જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને ભગવાને મુક્ત કરી શાસ્ત્રમાં લખ્યું છે કે આ સ્ત્રીઓ સોળ અને સો સ્ત્રીઓ હતી જે સ્ત્રીઓને નરકાસુરે બંદી બનાવી હતી ભગવાને આ સમસ્ત સ્ત્રીઓને મુક્ત કરીને કીધું કે જાઓ હવે તમે નિવૃત્ત છો તમે મુક્ત છો તમે ભય રહિત છો હવે તમે તમારા ઘરે જઈ શકો ત્યારે દરેક સ્ત્રી બે હાથ જોડી આંખમાં અશ્રુની ધારા કરી કૃષ્ણને કહેવા લાગી પ્રભુ કોઈ સ્ત્રી કોઈ દીકરી કોઈ બેન પોતાના ઘરેથી એક રાત્રિ પણ બહાર રહીને તો પણ ઘરવાળા એને દસ પ્રશ્નો પૂછે તો પ્રભુ અમે તો હજારો વર્ષથી આ નરકાસુરની કેદમાં હતા હવે અમને અમારા ઘરવાળા સ્વીકારશે નહીં હવે એક જ પ્રાર્થના છે કે તમે અમારો જીવ બચાવ્યો છે તો કાં તો તમે જ અમને કંઈક સ્વીકારો અને રસ્તો બતાવો અન્યથા અમે દરેક સ્ત્રીઓ સમુદ્રમાં પડી આત્મહત્યા કરીશું ભગવાન નારાયણે વિચાર કર્યો કે આ દરેક સ્ત્રીઓ જો આત્મહત્યા કરે તો તો એનું પાપ મને લાગે અને પરિણામે એ દરેક સ્ત્રીઓના દુઃખને દૂર કરવા માટે ભગવાન કૃષ્ણ એ સોળ હજાર અને સો સ્વરૂપ ધારણ કર્યા અને દરેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા ભાગવતજીમાં પણ એવી કથા છે કે આ સોળ અને સો સ્ત્રીઓ એટલે હકીકત એ સ્ત્રીઓની પણ વેદના ઉપાસના કાંડની રૂચાઓ છે જે રૂચાઓ ઈશ્વરને વરી છે તો આ નરકાસુર નામના અસુરનો વધ ભગવાને કાળી ચૌદશના દિવસે કરેલો અને ભગવાને વધ કર્યો ત્યારે આકાશમાં દેવોના દુંદુભી વાગ્યા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી દેવોએ ઉત્સવ મનાવ્યો અને ત્યારથી આ કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે ભગવાને ભક્તોની ભીડ ભાંગી હતી બિલકુલ બિલકુલ ખૂબ સારી વાત કરી અને સરસ દંત કથા પણ તમે જણાવી એટલા માટે જ કદાચ નરક ચતુર્દશી કહેવામાં આવતી હશે જી હવે વાત કરીએ કે કાળી ચૌદસનો દિવસ છે તો જે દેવી દેવતાઓની તમે વાત કરી તો આજના દિવસે કેવી રીતે વિશેષ રીતે પૂજા કરવી જોઈએ આજના દિવસે કોને દીપદાન કરવું જોઈએ કયા દેવી દેવતાના નામથી દીપદાન કરવું જોઈએ જી હા ચોક્કસ આજના દિવસે જો તમે વિશેષતા પૂજા કરવા ઈચ્છતા હો જો કોઈ વ્યક્તિને મા શક્તિની કૃપાની પ્રાપ્તિની ઈચ્છા હોય તો આ મહાકાલીનું સ્થાપન કરીને ચોસઠ યોગિનીનું આવાહન કરીને ચોસઠ યોગિનીની પૂજા કરી શકો છો ચોસઠ યોગિનીનું નું સ્થાપન એક પણ કરી શકો અથવા પૃથક પૃથક સ્થાપનાઓ કરી એમનું તો તમે પૂજન પણ કરી શકો સાથે સાથે આજના દિવસે ભગવાન ભૈરવનું પણ આપ અર્ચન કરી શકો છો આપણે ત્યાં શાસ્ત્રમાં ચોસઠ ભૈરવ બતાવ્યા છે આ ચોસઠ ભૈરવની ઉપાસના માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ કીધો છે આજના દિવસે ભગવાન ભૈરવની ઉપાસના કરવાથી ભગવાન ભૈરવનું પૂજન કરવાથી વ્યક્તિના જીવનમાં રહેલા દરેક સંતાપમાંથી એને મુક્તિ મળે છે અને ત્રીજું આજના દિવસમાં પૂજા કરવા માટે હનુમત પૂજાનું પણ બહુ મહત્વ છે ભગવાન હનુમાનજી એ કળિયુગના ચિરંજીવી દેવ છે જેનું મૃત્યુ આજે પણ નથી તો એવા હનુમાનજી જે અજર અમર અને ગુણનિધિ છે એવા હનુમાનજીની પૂજા પણ આજે કરી શકાય પૂજા કરવા માટે સર્વસામાન્ય એક બાજુટ લઈ શકાય એના ઉપર કાળું અથવા તો કેસરી આ બેમાંથી કોઈ પણ પ્રકારનું એક વસ્ત્ર પાથરી શકાય જો માતાજીની પૂજા કરતા હો તો એમાં ચોખા પધરાવી શકાય અથવા મગ પધરાવી શકાય અગર આપ ભૈરવનું યજન કરો છો તો અડદ અથવા અડદની દાળ પધરાવી શકાય અને આપ હનુમાનજીનું પૂજન કરી રહ્યા છો તો ચોખા અથવા ચણાની દાળ પધરાવી શકાય એમાં અષ્ટદલ કરી એના ઉપર કુંભની સ્થાપના કરી ભગવાન ગણેશનું પૂજન કરી વાચન કરી માતૃકાનું પૂજન કરી વૈશ્વદેવ સંકલ્પ કરી આયુષ્ય મંત્ર જપનું સ્મરણ કરી નાંદી શ્રાદ્ધ કરી અને પછી દેવીની વિશેષ પૂજા આપ અલગ અલગ રીતે કરી શકો છો જેમાં માં જગદંબાના ચંડીપાઠ પણ થઈ શકે અરગલા સ્તોત્ર છે કિલક સ્તોત્ર છે સિદ્ધ કુંજિકા મંત્ર સ્તોત્ર છે દેવી કવચ છે અને આવા અલગ અલગ દેવી અથર્વશીષ જેવા અલગ અલગ સ્ત્રોત્રોથી આપ મા જગદંબાને ભજી શકો અને જો હનુમાનજીનું અનુષ્ઠાન કરવું હોય તો હનુમાન ચાલીસા છે વડવાના સ્તોત્ર છે અને સુંદરકાંડ જેવો મહાન પાઠ પણ આપણી પાસે છે તો આમાંથી કોઈ પણ સ્તોત્ર દ્વારા આપ આજના દિવસે ભગવાનનું પૂજન કરો યજન કરો અને વિશેષ હનુમાનજી ઉપર તલના તેલથી

બીજી એક ખાસ વાત જે સૌ લોકો કદાચ જાણવા ઈચ્છતા હશે કે આજના દિવસે એવું કહેવાય છે કે ઘરમાં જેટલું તેલ બળે એટલું કકડા ટળે આજે ઘરમાં ગૃહિણીઓ વડા બનાવશે ખીર બનાવશે પૂરી બનાવશે ને સોસાયટીના જે ચોક છે ત્યાં જઈને ગોલકુંડાળું કરીને વડા ખીર ખીરને પૂરી અર્પણ કરશે પણ આ પ્રથા જે વર્ષોથી ચાલતી આવે છે આ પ્રથા નું મહત્વ શું છે ને આવું કેમ કરવામાં આવે છે કોના માટે કરવામાં આવે છે જી હા બહુ બહુ સારી વાત છે ચોક્કસ જુઓ આ જે પ્રથા છે એને શાસ્ત્રમાં નામ આપ્યું છે બલિદાન આપે સાંભળ્યું હશે કે વર્ષોથી આપણે ત્યાં શાસ્ત્રમાં કોઈ પણ યજ્ઞ થાય કોઈ પણ પૂજા થાય તો એમાં અલગ અલગ દેવતાઓનું અલગ અલગ બલિદાન અર્પણ કરવામાં આવે છે બલિદાનની પદ્ધતિ આપણા શાસ્ત્રોમાં વર્ષો જૂની છે આજે પણ વર્તમાનમાં કોઈને ત્યાં નવચંડી યજ્ઞ હોય તો બ્રાહ્મણો એમાં કોળું કપાવતા હોય છે કુષ્માંડ આવતું હોય છે બીજું તમે પણ જોયું હશે કોઈ વરરાજો પરણવા જતો હોય લગ્ન થતા હોય તો ઘરે ગણેશ પૂજા થાય અને પછી પૈડું સિંચે ગાડીના ટાયરની પૂજા કરે અને ત્યાં પેલું શ્રીફળ મૂકીને એના ઉપરથી ગાડી ચલાવે હકીકતે પૈડું સિંચવું એ પણ એક પ્રકારનું બલિદાન છે એ જ રીતે કાળી ચૌદશના દિવસે ચાર રસ્તાના દેવ છે ભગવાન ક્ષેત્રપાલ ક્ષેત્રમ પાલયતી તે ક્ષેત્રપાલ જે જગ્યાનું રક્ષણ કરે એને ક્ષેત્રપાલ કહેવાય આપણે પ્રતિ દિવસ તમે એને હું દિવસમાં હજારો વખત ચાર રસ્તા ઉપરથી નીકળતા હોઈએ છીએ આપણું ધ્યાન પણ નથી હોતું આ ક્ષેત્રપાલ ભગવાન પોતાના અનુયાયોની સાથે ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વીર વૈતાલ કુષ્માંડ ભૈરવ આ બધાના પરિવાર સાથે ભગવાન ક્ષેત્રપાલ ત્યાં નિવાસ કરે છે આવું શાસ્ત્ર કહે છે અને આજના દિવસે આ તેલ બાળીને એમાં વડા બનાવવામાં આવે અને શાસ્ત્ર સાત ધાન્ય ભેગા કરી અને વડા બનાવવા જોઈએ આ સાત ધાન્યના વડા બનાવી એ વડાને તૈયાર કરી અને એ વડાનું બલિદાન ચાર રસ્તા ઉપર મૂકીને કુંડાળું કાઢવામાં આવે તો પોતાના ઘરમાં રહેલો જે કકળાટ છે એ દૂર થાય એવી ભાવના છે અને શાસ્ત્ર એવું કહે છે કે માત્ર વડા મૂકીને કે પાણી પધરાવાથી ઘરનો કકડાટ જશે એ માન્યતા થોડીક નાની છે હકીકતે ભાવના એવી છે કે માત્ર વડા ન મૂકો આજના આ કાળી ચૌદશના દિવસે તમારા જીવનમાં રહેલા ઈર્ષા દ્વેષ અહંકાર લોભ મદ આ જે બધા કકડાટો છે ને મનમાં રહેલા આ આ બધા ચાર ચાર રસ્તે રસ્તે મૂકી મૂકી દેવા અને જો બધાને દેશો તો તમારા ઘરમાં આજીવન શાંતિ રહેશે ક્યારેય કકલાટ નહીં આવે તો શાસ્ત્ર મત એવો છે કે આ બધી વસ્તુઓ અર્પણ કરવાથી માણસના ઘરમાં અને પરિવારમાં રહેલા કકળાટને દૂર કરી શકાય છે જી બિલકુલ બીજી એક ખાસ વાત એ છે કે આજના દિવસે લોકો સ્મશાનમાં પૂજા કરતા હોય છે કે પછી કોઈ કેવી જગ્યા હોય ત્યાં તંત્ર સાધના કરતા હોય છે તો આજના દિવસે તંત્ર સાધનાનું શું મહત્વ છે કારણ કે ઘણા લોકો મેલી વિદ્યા પણ આજના દિવસે કરતા હોય છે ચાર આપણે જોઈએ ચાર રસ્તે તો ત્યાં પણ અમુક વસ્તુ મૂકી દેતા હોય છે અને લોકોમાં એક ભય પણ ઉભો થાય છે કે ત્યાંથી પસાર થતાં આપણમાં આપણામાં તો કોઈ મેલી વિદ્યા આવી નહીં જાય ને જી હા ચોક્કસ બહુ બહુ સારી વાત કરી તમે જો સરળ શબ્દોમાં કહું તો ડરવાની કોઈ જરૂર નથી હોતી આપણે ત્યાં શાસ્ત્રમાં બે માર્ગો બતાવ્યા છે એક સત્માર્ગ બતાવ્યો છે બીજો વામ માર્ગ બતાવ્યો છે પૂજાનો અને જે લોકો વામ માર્ગી હોય છે એ લોકો આવી રીતે સ્મશાનમાં બેસીને કે કોઈ વિરાન જંગલમાં બેસીને કે કોઈ એવી જગ્યાએ બેસીને આ બધી તંત્ર સાધનાઓ કરતા હોય છે શાસ્ત્રમાં એના પ્રમાણો પણ છે આપણે ત્યાં દસ મહાવિદ્યાઓ છે જ દસ મહાવિદ્યાઓની સાધના બતાવી છે આપણે ત્યાં ભૈરવની સાધના બતાવી છે આપણે ત્યાં અલગ અલગ દેવતાઓની સાધના બતાવી છે એટલે આ બધી સાધનાઓ કરવામાં આવતી હોય છે ને ચોક્કસ થતી હોય છે પણ આ બધી સાધનાઓ લખવાની પાછળ બનાવવાની પાછળ ઋષિ મુનિઓનો હેતુ એક જ છે કે આ સાધના તમે કોઈના કલ્યાણ માટે કરો નહીં કે કોઈને દુઃખી કરવા માટે નહીં કે કોઈને પરેશાન કરવા માટે પણ આજના સમયમાં દુઃખની કે મુશ્કેલીની વાત એ છે કે આજનો માણસ પોતે સુખી નથી તો એ બીજાને સુખી જોઈ પણ નથી શકતો એને કારણે ઘણી વખત ઘણા લોકોના મનમાં અમે આવા દ્રશ્યો જોયા પણ છે ઘણા દ્રશ્યો સાંભળ્યા પણ છે કે લોકો ભયથી ડરતા હોય છે કે ચાર રસ્તેથી નીકળીશું અને પગ પડી જશે તો શું થશે અથવા કોઈ વસ્તુ અમને વળગી જશે તો શું થશે જે વ્યક્તિ ઉપર ઈશ્વરની કૃપા હોય જે માણસ ઈશ્વર સાથે જોડાયેલો છે એના જીવનમાં કદાચ વિપત્તિ આવી શકે પણ ઈશ્વર એને સરળતાથી બહાર પણ કાઢે છે તો આજના દિવસે બહુ ડરવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી હા જે લોકો જે ક્રિયા કરે છે એ ક્રિયા એમની બુદ્ધિ અનુસાર એમના જ્ઞાન અનુસાર કે એમની આવડત અનુસાર કરતા હોય છે અને એ કાર્ય પાછળ એમનો જે હેતુ છે એ તો એવો જ જાણતા હોય છે પણ આપણા શાસ્ત્રમાં બંને માર્ગોને માન્યતા છે પણ સુખી થવા માટે બંને ત્યાં સુધી સત્યનો અને શ્રેષ્ઠ માર્ગ જો અપનાવવામાં આવે તો વ્યક્તિ વધારે સુખી થાય છે પણ કદાચ આજે એની જ અછત છે અને એટલા માટે જે રીતે તમે વાત કરી કે શાસ્ત્રોમાં તમામ તંત્ર સાધના બતાવી છે પરંતુ આ તંત્ર સાધનાનો ઉપયોગ સારા કામ માટે કરવામાં આવે છે પણ આજે એનાથી કદાચ ઊંધું થઈ ગયું છે આજે કોઈનું ખરાબ કરવું હોય તો જ તંત્ર સાધનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા આજના વિષયને લઈને ખૂબ સરસ ચર્ચા તમે કરી માહિતી આપી બદલ આપનો આભાર ધન્યવાદ નમસ્કાર તો આજે કાળી ચૌદસ છે અને આજના દિવસે આપણે કાળી ચૌદસનું મહત્વ જાણ્યું સાથે જે કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ તે પણ મહારાષ્ટ્રીએ ખૂબ સરસ રીતે માહિતી આપી કેવી રીતે પૂજા કરવી જોઈએ તે પણ જણાવ્યું સાંજે મહિલા જે ઘરની બહાર ચોકમાં કે ચાર રસ્તે વડા કે પછી ખીર કે પછી પૂરી અર્પણ કરતા હોય છે ક્ષેત્રપાલને અર્પણ કરતા હોય છે અને ખૂબ સરસ તેમણે વાત કરી કે જે આ આપણું રક્ષણ કરતા હોય છે આપણા જે આપણે રહેતા હોય છે એ જગ્યાનું એ સ્થાનનું રક્ષણ કરતા હોય છે તો વર્ષ દરમિયાન આટલું તો આપણે અર્પણ કરવું જ જોઈએ એટલે એને જે અંધશ્રદ્ધાના રૂપમાં લોકો લેતા હોય છે તો એ ન લેવું જોઈએ કારણ કે તંત્ર સાધના પણ આજના દિવસે થતી હોય છે પરંતુ તંત્ર સાધના આપણે કોઈ વ્યક્તિનું હિત ઈચ્છતા હોય એના માટે તંત્ર સાધનાનો ઉપયોગ કરવો જોઈએ તો કદાચ એ તંત્ર સાધના ફળતી હોય છે જે તે વ્યક્તિને દસ મહાવિદ્યા મહાવિદ્યાઓને લઈને આપણે તંત્ર સાધના કરતા હોય છે અને દેવીને પ્રસન્ન કરતા હોય છે ખાસ કઈક આ રીતે જ કાળી ચૌદસને મનાવવામાં આવે છે અને આજના દિવસે દેવદાન પણ ખૂબ મહત્વ રહેલું છે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર